चलो गुड आफ्टरनून स्टूडेंट्स। आग आप बीजो एक दाखलो ध्यान में लीए, श्री मोहनलाल वालो दाखलो से तारीख 31/3/2019 रोज पूरा थता वर्ष नफा नुकसान खाता की महिती है। जुओ खास कर नफा नुकसान खातु आपी दीद तरह अपने खबर है कि आप धंधानी आवक विषय बात करता होइए छे। ओके, तो आपने हवाला आप एक पछी एक जोई लीए। सौथी पहला हेडिंग आपी दऊं छुं के श्री मोहनलाल नी धंधाकीय आवक दर्शावतो पत्रक। ओके, विगत अने रकम। ओके, हवे जो सौथी पहला तमने कही दीधुं, आपणे सौथी पहला शुं लखवुं जोईए, नन्नू खाता मुजब नफो छे ई लखी नाखवो जोईए। नफो केटलो छे तो के 8 લાખ રૂપિયા। पछी आमांथी अमुक वस्तु आपणे शुं करशुं, बाद करशुं, अने अमुक वस्तुओ शुं करशुं, उमेरो करशुं। ओके, तो सौथी पहेलो हवालो आप्यो मोहनभाईना पगारमां 72,000 पगार खर्च में सामेलो। जो मोहनलाल पोते कोण छे तो के धंधाना मालिक, धंधाना मालिक पोते ते पगार ले तो ई तमारो कोई व्याजबी अथवा तो धंधाकीय खर्च न गणाय। आने अंगत रीते शुं कहेवामां आवे, उपाड कहेवामां आवे। ओके, एटले अहींया मारे पगार छे एने नामंजूर करवो पड़े, एटले पगार मारे लखी नाखवानो मोहनलालनो जे पगार छे ई ते मारे नामंजूर करवो पड़े। पछी तो के आवकवेराना नियम मुजब मळवा पात्र अथवा तो मजरे मळवा पात्र घसारो। जुओ मजरे मळवा पात्र घसारो, तो घसारानी रकम केटली छे तो के मजरे मळवा पात्र घसारो आपणो 60,000 छे तो ई बात करी नाखवानो। पछी तो के जे चोपड़े घसारो छे ई आपणे दर वखते जे रीते नामंजूर करीए छीए એજ રીતે હું અહીંયા લખી નાખું છું, ચોપડે નામંજૂર થયેલ ઘસારો ઈ કેટલો છે ઘસારો જુઓ તો 70,000 રૂપિયા છે। ઓકે, ચલો પછી જીવન વીમા પ્રીમિયમની રકમ શ્રીમતી મોહનલાલની 16 લાખની વીમા પોલિસી અંગે ચૂકવેલ છે। જુઓ જીવન વીમા પ્રીમિયમ આમ જોવા જાવ તો તમારો અંગત ખર્ચ થયો, એટલે મારે શું કરી નાખવું પડે તો કે જીવન વીમા પ્રીમિયમ ભલે શ્રીમતીનું હોય બરાબર, પણ એ શું થશે ના મંજૂર થશે, અને આ જ 50,000 આપણને ક્યાં આગળ બાદ મળશે કલમ નંબર 80C માં। એટલે કે અહીંયા આગળ જ્યાં ધંધાની આવક ગોતાઈ જાય અથવા તો ધંધાકીય આવક મળી જાય ત્યારે એમાંથી આ 50,000 છે એ ફરીથી શું કરી નાખવાના, માઇનસ કરી નાખવાના। અહીંયા મંજૂર, અહીંયા આપણે નામ અહીંયા ના મંજૂર કરી નાખશું, પણ જ્યારે આની ટોટલ થશે રકમ અથવા આનો જે સરવાળો થશે ત્યારે આપણે શું કરી નાખશું, આપણે એમાંથી આ 50,000 માઇનસ કરી નાખશું। ઓકે, પણ અહીંયા તો તમારે ના મંજૂર કરવા જ પડે। એના પછી મોટર કારનો 25% ઉપયોગ અંગત હેતુ માટે થયેલો છે। જુઓ એનો મતલબ એમ થયો, જો મોટર કાર તમને આપી 100%, એમાંથી 25% અંગત છે તો 25% ખર્ચ છે એ પણ શું કરવો પડે, ના મંજૂર કરવો પડે કે ન કરવો પડે। ઓકે, તો હું અહીંયા લખી નાખું છું મોટર કારનો અંગત ખર્ચ એની રકમ કેટલી છે જુઓ તો ટોટલ મોટર કારનો ખર્ચ છે ટોટલ 1,40,000 છે અને એની 25% રકમ એટલે કે 1,40,000ની 25% રકમ તમારે ધ્યાનમાં લેવી પડે। એટલે કે 35,000 રૂપિયા તમારે નામંજૂર કરવા પડે।
ओके चलो आ बधा हवाला आपणा अहींया पूरा थई गया। हवे आपणे शेनी उपर ध्यान आपशुं? नफा नुकसान खाता उपर। तो पगारनो खर्च जे छे ए टोटल तमारो आम जोईए तो धंधाकीय खर्च कहेवाय, सिवाय કે 72,000 જેની અસર આપણે આપી દીધેલી છે। સામાન્ય ખર્ચ તમે જુઓ તો સામાન્ય ખર્ચા આપણા માટે કેવા ખર્ચ થઈ જાય? તો કે ઈ પણ આપણા માટે ધંધાકીય ખર્ચ ગણવામાં આવશે। પછી તો કે જાહેરાત ખર્ચ, તો ઈ પણ ધંધાકીય ખર્ચ, પણ મૂડી ઉપર 12% નું જે વ્યાજ છે ઈ ના મંજૂર થશે। મૂડી પર 12% વ્યાજ, 12% વ્યાજ કેટલા રૂપિયા છે? 48,000 રૂપિયા। ઓકે, પછી બેંક લોનનું જે વ્યાજ છે એ તમારો ધંધાકીય ખર્ચ ગણવામાં આવે, કારણ કે બેંકની લોન ધંધો કરવા માટે લીધેલી હોય। કાલખાદની જે જોગવાઈ છે 20,000 રૂપિયા, તો કોઈ પણ પ્રકારની જોગવાઈ આપણે ના મંજૂર જ કરવી પડે। કાલખાદ ની જોગવાઈ, તો કાલખાદની જોગવાઈ કેટલી છે? 20,000 રૂપિયા। એના પછી ઘસારો છે, તો ઘસારો જે ના મંજૂર કરવાનો તો એ આપણે કરી નાખ્યો। ઓકે, પછી આગળ વધીએ તો ઘસારા પછી આપણને એડવાન્સ આવકવેરો આપેલો છે। શું આપેલું છે? એડવાન્સ આવકવેરો, તો એ આપણે ના મંજૂર કરવો પડે। એડવાન્સ આવકવેરો કેટલો છે? 40,000 રૂપિયા। પછી આગળ વધો તો સ્ટેશનરી, તો સ્ટેશનરી આપણો ધંધાકીય ખર્ચ ગણે। જીવન વીમા પ્રીમિયમ આપણે ના મંજૂર કરી ચૂક્યા છીએ। અને મોટર કારનો જે ખર્ચો છે, મોટર કારનો ખર્ચ પણ આપણે અહીંયા આગળ જે અસર આપવાની હતી આપી દીધેલી છે તે। હવે જમા બાજુ તમે ચેક કરો તો ઘાલખાદ પરત કે જે અગાઉના વર્ષમાં મંજૂર થયેલી નથી, જુઓ હવે જે ઘાલખાદ પરત છે એ તમે ચેક કરશો તો એ શું છે? ના મંજૂર થયેલી છે ક્યાં આગળ? ભૂતકાળમાં। ઓકે, તો જે ના મંજૂર થયેલી ઘાલખાદ પરત હોય એ આપણે શું કરીએ છીએ? અહીંયા માઇનસ કરતા હોઈએ છીએ। ના મંજૂર થયેલ ઘાલખાદ પરત કેટલા રૂપિયા છે? તો કે 40,000 રૂપિયા તમારે ધ્યાનમાં લેવા પડે। ઓકે ચલો, પછી બેંકનું વ્યાજ જે 36,000 છે એ પણ આપણું શું કહેવાય? અન્ય સ્ત્રોતની આવકમાં અથવા તો અન્ય શીર્ષકમાં કરપાત્ર હોવાથી તમારે માઇનસ કરવું પડે। એટલે અહીંયા લખી નાખીએ, બેંકનું વ્યાજ કેટલી રકમ માઇનસ કરવી પડે? 36,000 રૂપિયા। ચલો, પછી મળેલું ભાડું, તો એ પણ આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે। મળેલું ભાડું કેટલા રૂપિયા છે? 72,000 રૂપિયા છે। ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કે કેટલી રકમ આપણે 800,000માંથી આ બધું ફાઇનલ થઈ ગયું કે હવે મોસ્ટ ઓફ, કારણ કે આપણે પાકા હવાલા પણ પતી ગયા અને જે પણ આપણી નફા નુકસાન ખાતાની અસરો આપવાની હતી એ પણ આપણે આપી દીધેલી છે તે। 60,000, 40,000, 36,000, 72,000। ઓકે, ટોટલ 2,08,000 છે, એટલે કે 800,000માંથી 5,92,000 રૂપિયા, 5,92,000માં તમારે શું કરવાનું? 5,92,000માં આ બધી રકમો પ્લસ કરતા જવાની। 1,42,000, 50,000, 35,000, 48,000, 60,000। ઓકે, એટલે 9,27,000 આપણી ધંધાકીય આવક ગણાય। આમાંથી અને બાદ શું કરી નાખવાનું? કલમ 80C હેઠળ જીવન વીમા પ્રીમિયમ, જીવન વીમા પ્રીમિયમ 50,000 રૂપિયા માઇનસ કરી નાખવું પડે।
877,000 જેવો જવાબ આવે. ઓકે, તો અત્યારે આપણે આ દાખલામાં આટલી ગણતરી કરવાની રહેશે. અહીંયા આપણો દાખલો છે એ શું થઈ ગયો ગણાય, કમ્પ્લીટ થઈ ગયેલો ગણાય. ઓકે ચાલો, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ, એક વખત જોઈ લો. ઓકે.